મારું નામ દીપક પટેલ, હું ગાંધીનગરમાં રહું છું. મારો બાબો સચિન ધોરણ 12માં બી ગ્રુપમાં હતો ત્યારે ભણવામાં હોશિયાર, પછી જ્યારે એનું ફાઇનલ રિઝલ્ટ આવ્યું ત્યારે એને 84% આવ્યા, તો અહીંયા એના બી ગ્રુપમાં MBBSમાં મળવાની શક્યતા ઓછી હતી. તો એ દરમિયાન અમને સ્કૂલ બહાર જ્યારે એક્ઝામ દરમિયાન જુદી જુદી વિદેશની એબ્રોડમાં જે અભ્યાસ કરાવતું MBBS, એ લોકોના પેમ્ફ્રેટ અને બીજો બધા મટીરિયલ અમને ઘણું મળતું, તેમજ એ દરમિયાન અમને SMS પણ આવતા. તો અમે એ દરમિયાન પછી નક્કી કર્યું કે ભાઈ હવે આને ભણવા માટે અમે MBBSમાં ભણવા માટે અમે ફિલિપાઇન્સમાં મૂકીશું. તો પછી અમે જુદી જુદી કન્સલ્ટીઓના સંપર્ક કર્યા, બધાની માહિતી લીધી, યુનિવર્સિટીઓની પસંદગી કરી, તેમનો એમાં અમને અવર લેડી ઓફ ફાતિમા યુનિવર્સિટી ગમી. તો અમે એના રિગાર્ડિંગ એના લગતા અમે જે સેવાઓ પૂરી પાડતા હોય એમનો સંપર્ક કર્યો. એ દરમિયાન અમને યસ ઓવરસીઝનો કોન્ટેક્ટ થયો અને પછી અમે યસ ઓવરસીઝ થ્રુ અમારા બાબાને ત્યાં ફિલિપાઇન્સ ભણવા મોકલ્યો. ત્યાં ગયા પછી અમને એમ લાગ્યું કે અમે એક સારામાં સારી કન્સલ્ટન્સીને પસંદ કરી છે અને યુનિવર્સિટી પણ બહુ જ સારી છે, ત્યાં ભણવાનું પણ ખૂબ સારું છે. અને ત્યાં ગયા પછી અમારા બાબાને સચિનને એક હોમ સિકનેસ પણ ના નડ્યો અને ત્યાં એને કંઈ પણ પ્રોબ્લેમ થાય તો સ્ટાફને જણાવતો તો તરત એ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જતું હતું.